સુરતમાં સેવા ફાઉન્ડેશન દ્વારા અન્નપૂર્ણ સેવા ટ્રસ્ટ અને સુરત મહાનગરપાલિકા સાથે મળી જરૂરિયાતમંદોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસને લઈને અપાયેલા લોકડાઉનમાં રોજલાવી ખાનારોની હાલત કફોડી થઈ છે ત્યારે સુરતમાં વર્ષોથી લોકો માટે સેવા આપતી સેવા ફાઉન્ડેશન અને અન્નપૂર્ણ સેવા ટ્રસ્ટ દ્વારા સુરત મહાનગરપાલિકા સાથે મળી જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણ કર્યું હતું. મેં વિનોદ અગ્રવાલ, ટ્રસ્ટી અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ. ક્યાં કર રહ્યો હતા? યે હમારી એક સેવા કે ક્ષેત્ર મેં પહેલ હો રહી હૈ. એસે બિપતા કે સમય મેં જબ કિસી કો ભરપેટ ખાના મજદૂર દિહાડી જો મેન હૈ ઉનકી તકલીફ કો દેખતે હુએ હમારી સંસ્થા કે ચેરમેન શ્રી જે પી અગ્રવાલ રચના ગ્રુપ ને ફેસલા કિયા કે અપને કો નિઃશુલ્ક સેવા દેની ચાહીએ. સેવા ફાઉન્ડેશન ઇસકે લીએ આગે આયા. અશોકજી, રાજીવજી હમારે સાથ આયે. કોર્પોરેશન સે બાત હુઈ ઓર યે તીન દિન સે આજ ચોથા દિન હૈ લગાતાર યે સેવા નિઃશુલ્ક ચલ રહી હૈ. અભી તક હમારી કોશિશ થી કે જો બહાર યહાં આ નહીં સકતે ઉનકો સેવા દી જાય. લેકિન આજ સે હમ અપને ભોજનાલય પે જો હમારે ક્ષેત્ર મેં ઇસ માર્કેટ ક્ષેત્ર મેં જહાં હમ લોગ કમાઈ કા સાધન બના રખે અપને પ્રતિષ્ઠાન કર રખે હૈ વહાં કે ક્ષેત્ર મેં કોઈ ભૂખા ન રહે ઇસકે લીએ આજ સે હમને યહાં પે નિઃશુલ્ક સેવા શરૂ કી હૈ. ઓર ઇસકે લીએ જીતને ભી નિયમ જો અચ્છે હૈ ઉસકી પૂરી પાલન કી જા રહી હૈ. સાફ સફાઈ કી દૂરી વ્યવસ્થા બનાઈ જા રહી હૈ ઓર સાફ સુથરા સ્વચ્છ ભોજન કી વ્યવસ્થા કી ગઈ હૈ. આપ સભી મીડિયા વાળો સે અનુરોધ હૈ કે જો ભી જરૂરતમંદ હૈ વો હમારે પાસ આયે હમ ઉનકો નિઃશુલ્ક ભોજન કરાયેંગે. અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ સેવા ફાઉન્ડેશન એક સુરત શહેર મેં કોઈ વ્યક્તિ ભૂખા ના રહે ઇસ મોહ મેં સુરત નગર મહાપાલિકા ઓર પ્રશાસન કે સાથ મિલકર અપને સીમિત સાધનો સે પ્રયાસ કર રહા. નગર કી બહોત બડે સંગઠન ઇસમેં આગે આ રહે હૈ. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ, છાયડો, ગુરુ નાનક ચેરિટેબલ ટ્રસ્ટ ઓર જીતે ભી હૈ વે સબ ઇસ મુહિમ મેં સભી અન્નપૂર્ણા ટ્રસ્ટ વ સેવા ફાઉન્ડેશન કે સાથ ખડે હૈ. ઓર હમે ઉમ્મીદ હૈ કે હમ જો સરકાર કે દ્વારા 21 દિન કા સમય દિયા ગયા હૈ ઇસમેં સભી સુરત કે ચેરિટેબલ લોગ ચેરિટેબલ સંસ્થાએં મિલકર કોઈ ભૂખા ના રહે ઇસકે લીએ ઇસ આંદોલન મેં હમ અપને આપ કો સફળ હોંગે પૂરા કરાંગે. હા, સુરતમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભૂખ્યાને ભોજન કરાવી માનવતા મહેકમ આવી રહી છે. અઝર કુરેશી, 24 ન્યૂઝ.